લેખ માપમાં રીડ નહીં, વન્ડરફુલ વર્ક પણ પાઠનો અભ્યાસ કર્યો છે. હવે વન્ડરફુલનો ગુજરાતી પાસે અદ્ભુત અને વર્કર્સ એટલે કામ કરે, તો વન્ડરફુલ વર્કર્સ છે પણ એની વાત છે. તો આ પાઠમાં આપણને મધમાખી એટલે કે હની બીઝની આખા પાઠમાં વાત કરવા મળી છે. તો જોઈએ છે આપણે. હની બીઝ આર સ્પેશિયલ ઇન્સેક્ટ્સ દેટ લીવ ઇન લાર્જ ફેમિલીઝ ઇન હાઇવ્સ. તો પહેલાં તો હની બીઝ એટલે મધમાખી. સ્પેશિયલ ઇન્ટેક એટલે ખાસ જીવજંતુ છે, ધેટ લીવ ઇન લાર્જ ફેમિલીઝ. તે માત્ર એક નથી રહેતી કે બે નહીં કે દસ નથી રહેતી, પણ લાર્જ એટલે બહુ મોટું અને ફેમિલીઝ એટલે બહુ મોટા કુટુંબમાં રહેતી હોય છે. ક્યાં રહે છે? તો ઇન હાઇવ્સ, જેને ગુજરાતીમાં આપણે હાઇવ્સ કહીશું મધપુડો. આ મધપુડામાં તમે બધા જાણો છો કે બહુ જ અસંખ્ય, માની ના શકીએ તેટલી બધી અંદર શું હોય છે, મધમાખીઓ. તો હાઇવ્સને બીજા શબ્દોમાં કેવું હોય ને, તો હની કોમ્બ પણ કહેવામાં આવે છે. હની કોમ્બ એટલે પણ મધપુડો થાય છે. જો એનો ઇંગ્લિશમાં બીજું મિનિંગ શું આપે છે, અ વેબ સ્ટ્રક્ચર ઓફ સિક્સ સાઇડેડ સેલ્સ મેડ બાય હનીઝ. મધમાખીઓ દ્વારા છ સાઇડનો બરાબર એક તૈયાર કરવામાં આવે છે સેલ, જેને કહેવામાં આવે છે મધપુડો. There are three sections in them. હવે આપણે તો ઓળખી નથી શકતા મધમાખીઓને, પણ મધમાખીઓમાં ત્રણ પ્રકારની મધમાખી હોય છે બરાબર. દરેક જેટલા મધપુડા જાઓ ને જોવા તમે, એ દરેક મધપુડામાં ત્રણ પ્રકારની મધમાખી હોય છે. હવે મધમાખીના પ્રકાર જોઈએ આપણે, તો પહેલી હોય છે ક્વીન બરાબર, ત્યાર પછી હોય છે ડ્રોન્સ, થર્ડ હોય છે વર્કર. વર્કર તો મધમાખીઓના ત્રણ પ્રકાર હોય છે, તેમાં આપણે પહેલી છે ક્વીન, બીજી છે ડ્રોન્સ અને ત્રીજી છે વર્કર બીસ. હવે ત્રણ પ્રકારને આપણે ઓળખીએ, તો ધારો કે 10 લાખ કે 20 લાખ કે ગમે તેટલી મધમાખી હોય ને, એમાં ક્વીન મધમાખી કેટલી હોય? માત્ર એક જ હોય છે. જ્યારે ડ્રોન્સ એટલે કોણ? મેલ ક્વીન. જે નર હોય ને, નર માખી, તેને ડ્રોન્સ કહેવામાં આવે છે. તો એ નર છે તે 100 એટલે કે 100-200ની સંખ્યામાં હોય છે. હંડ્રેડ્સ, HUNDREDS, 100-200ની સંખ્યામાં ગમે તેટલી હોય છે. અને એ જ મધપુડામાં એક ક્વીન અને બાકીની નર એને બાદ કરતાં જેટલી મધમાખી છે તેને આપણે વર્કર બીઝ કહીશું. એટલે જેની સંખ્યા કોઈ ફિક્સ નથી હોતી, અસંખ્ય બરાબર, પુષ્કળ પ્રમાણમાં હોય છે, 1 લાખ 1 લાખ કરતાં પણ વધારે હોય છે. જો તમે ફરીથી, ઇન ઇટ સેક્શન ફેમિલીઝ ઓફ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ કાસ્ટ લઈ, કે તેમાં રહેનારી જે અલગ અલગ મધમાખીઓ છે તેને જોઈએ. તો કહીએ છે ક્વીન બરાબર, એટલે અલગ મધમાં પૂડા હોય તો ક્વીન્સ બહુ વચન થાય છે, રાણી મધમાખી. ડ્રોન્સ જેને કહેવાય છે મેલ બી એટલે નર મધમાખી, અને ત્રીજું છે વર્કર બી એટલે કામદાર મધમાખી. દસ, અ બી કોલોની હેઝ વન ક્વીન. કોઈ એક મોટી કોલોની હોય એટલે કે મધપુડો છે, તેની અંદર એક જ ક્વીન મધમાખી હોય છે. હન્ડ્રેડ્સ ઓફ ડ્રોન્સ અને 200, 500, 800 બરાબર એમ 100 કરતાં વધારેની સંખ્યામાં, 1000 કરતાં ઓછી નર મધમાખી હોય છે. અને 1 લાખ અથવા તો 1 લાખથી પણ વધારે કામદાર મધમાખી હોય છે. તમે કહે છે પહેલાં 10મામાં છે ને આપણે 50 માર્ક્સના MCQ આવતા હતા, ત્યારે વિદ્યાર્થીઓને આવું પૂછવામાં આવે ને ડ્રોન્સ, તો એ કઈ મધમાખી છે, મેલ છે, ફિમેલ છે, કેવું પૂછે, તો અડધા ઘણા ઘણા વિદ્યાર્થીઓને ડ્રોન્સ એટલે મેલ છે બી એવી ખબર જ નથી પડતી. તો એ પણ સમજવાની જરૂર છે. હવે બીજો ફકરો છે, ધ ક્વીન બી ઇઝ નિયરલી 2.5 ટાઈમ્સ લોંગર એન્ડ 2.8 ટાઈમ્સ હેવીયર દેન અ વર્કર બી. તો ક્વીન મધમાખી છે ને તેની વજનને એની વાત કરી છે. તો પહેલાં તો વર્કર બી સાથે સરખામણી કરી છે, તો 2.5 ગણી તે લાંબી હોય છે અને 2.8 ગણી
भारे हो वजन में वर्कर बी करता हर फंक्शन इज रिप्रोडक्शन तेनु काम शू हो क्वीन मधमाखी काम एक ज हो मात्र उत्पादन करव एटले के अन्य नवा नवा ईंडा मूकवा सी लेज 1000 टू 2000 फर्टिलाइज एग्स एवरी डे आ क्वीन मधमाखी है दररोजना 1000 थी 2000 सुधीना ईंडाओ दररोज मूके छे केटला दररोज मूके छे આટલા ઈંડા દરરોજ મૂકે છે 1000 થી 2000 હવે એને મૂકેલા જે ઈંડા હોય ને એમાંથી કેટલાક છે નર મધમાખી બનશે કેટલાક વર્કર બી બનશે બરાબર પહેલા તો બે જ પ્રકાર પડશે તે પહેલા તો સમ ઓફ ધ એગ્સ વિલ ડેવલપ ઇન્ટુ વર્કર બીસ ઓર ઇન્ટુ ક્વીન્સ આમાંથી કેટલીક મધમાખીઓ છે ને તે મધમાખીઓને વર્કર બીસ કહેવામાં આવે છે કામદાર મધમાખી અથવા તો ક્વીન્સ ક્વીન્સ પછી કે ઓળખીશું આપણે જ્યારે આપણે મધપુડામાં જે એક ક્વીન મધમાખી છે એ કદાચ અવસાન પામે તો એના 3 દિવસની અંદર કોઈ એક બીજી મધમાખીને સારો એવો ખોરાક આપવામાં આવે છે જેમ કે રાજા સાહેબ હોય ને એવો સારો સારો રસ પીવડાવવામાં આવે છે ઈંડાને અને એમાંથી જે મધમાખી બહાર આવે ને તેને એ લોકો રાણી મધમાખી તરીકે સ્વીકારતા હોય છે બટ ધીસ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ વેક સેલ ઇન વિચ એગ્સ આર લેડ એન્ડ ઓન ધ ટાઈપ ઓફ ફૂડ ગીવન ટુ ધ લાર્વા ફર્સ્ટ સ્ટેજ ઓફ ઇન્સેક્ટ લાઈફ સિંગ્યુલર લાર્વા સાંભળો પહેલાં તો એવું કહે છે કે મધમાખીની સાઇઝ કઈ રીતે આપણે ઓળખીશું કે ક્વીન મધમાખી છે ડ્રોન છે કે વર્કર બીસ તો મધમાખીની બધો જ આધાર કોના ઉપર રહ્યો છે કે એને કેવા પ્રકારના સેલમાં રાખવામાં આવ્યો છે મધપુડામાં અને બીજું કે એને કેવા પ્રકારનો ખોરાક રોજે રોજ ખવડાવવામાં આવે છે તો અહીં એક શબ્દ આપ્યો છે LARVA આ શું છે મધમાખી જન્મે ને ત્યારે એનું પહેલું જીવનનું પહેલું સ્ટેજ છે અને આ સિંગ્યુલર છે એનું બહુવચન શું થશે LARVAE આ શબ્દ બહુવચન છે અને આ શબ્દ એકવચન છે મધમાખી જન્મે છે એના એનું પહેલું સ્ટેજ છે એને લાર્વા કહેવામાં છે આનું પણ ઉચ્ચાર લાર્વા તો તેને જ કહેવામાં આવે છે કે કેવા પ્રકારનો ખોરાક કેવા એને વેલ સેક્સમાં રાખવામાં વેલમાં વેક સેલમાં રાખવામાં આવે છે એના ઉપરથી જ આપણે નક્કી કરીશું કે શું બનશે ધ ક્વીન ઓલ્સો લેઝ અનફર્ટિલાઇઝ લે એક્સ ફ્રોમ વિચ ઓનલી બ્રોન્ઝ ડેવલપ તેના જે પણ ઈંડા મુકાયેલા હોય છે ને એ ઈંડાઓ છે માત્ર તેનો વિકાસ માત્ર ડ્રોન એટલે નર મધમાખી જ તેને વિકસાવી શકે છે ધ બીસ કેન નોટ લીવ લોંગ વિધાઉટ અ ક્વીન માની લો કે મધમાખીઓમાં કોઈ એવો મધપુડો નથી કે એમાં ક્વીન ના હોય ક્વીન મધમાખી અવશ્ય હોય છે કારણ કે મધમાખીઓ પોતાની રાણી મધમાખી હોય ને એના વગર બહુ લાંબો સમય જીવી શકતા નથી એટલે કહેવાનો અર્થ કે કદાચ જો રાણી મધમાખી અવસાન પામે મરી જાય છે સો વેન ધ ક્વીન ડાઈઝ જ્યારે મૃત્યુ પામે છે ધ બીસ ચૂઝ સમ 3 ડે ઓલ્ડ એગ્સ એન્ડ હેચ ડે તેઓ તરત જ 3 દિવસમાં જ એક મધમાખીના ઈંડાનું સેવન કરે છે અને એ ઈંડામાંથી મધમાખી બહાર આવે તેને તેઓ રાણી મધમાખી તરીકે સ્વીકારી લે છે ફ્રોમ દેટ પર્લ લાઈક એગ અ લાર્વા કમ્સ આઉટ તરત જ એમાંથી મોતી જેવો નાનો ઈયળ અથવા તો મધમાખી બહાર આવે છે ઇટ ઇઝ ટેકન ટુ અ બિગ વેગ સેલ પછી તેને એક મોટા સેલમાં મૂકવામાં આવે છે મધપુડામાં એન્ડ ફીડ વિથ રોયલ ઝેરી અને એને તો સારું સારું ખવડાવવામાં આવે છે સ્વીટ સ્વીટ સબસ્ટન્સ પ્રોડ્યુસ બાય વર્કર બીસ વર્કર બીસની અંદરથી જે સારામાં સારું એક પ્રકારનું લિક્વિડ આવે છે એ લિક્વિડ એને વારંવાર આપવામાં આવે છે ધેર ફોર ઇટ ડેવલપ્સ ઇન્ટુ અ ક્વીન તેના કારણે જ તે પોતે ક્વીન મધમાખીમાં પરિવર્તન પામતી હોય છે જો એક વાર ફરીથી આખા બધા થોડા થોડા પોઈન્ટ યાદ કરી લો તમે શું કહેવા માંગો છો આ પાઠમાં તો પહેલા તો આ પાઠની અંદર 20ની મધ વાત કરવામાં આવી આપણે તો જીવજંતુ બધા જોતા હોય છે પણ કોઈ પણ જીવજંતુને આટલું આપણે ધ્યાનથી નથી જોતા બરાબર તો આપણને બધી માખીઓ સમાન જ લાગે છે જેટલી માખી ઉડતી હોય છે આપણી આજુબાજુમાં મધમાખી કે બધી સરખી લાગે પણ એમાં કેટલી કરે એવું પણ બને કોઈ ક્વીન મધમાખી પણ હોય કોઈ બ્રોન્ઝ પણ હોય અને કોઈ વર્કર બી પણ હોય છે તો તેને આપણે અલગ પાડવાના અથવા તો આ પાઠમાં એવું સમજાયું છે કે એ અલગ પાડે છે અને એનું કામ શું છે તે કહ્યું છે તો પહેલાં તો
એક મતપુડામાં આખા મતપુડામાં લાખોની સંખ્યામાં ગમે તેટલી મત બાકી હોય પણ તેમાં ક્વિક મત બાકી માત્ર એક જ હોય છે અને ડ્રોન્સ છે 200-500ની સંખ્યામાં હોય છે અને વર્કર બીસ બાકી બધી બધી મતબાકી વર્કર બીસ હોય છે. વર્કર બીસ નામની મતબાકી છે ને એને તો કોઈ બાળપણ જેવી વસ્તુ જ નથી, કારણ કે એ તો જન્મે છે એના તે 5-7 દિવસથી બધું કામ સોંપવામાં આવે છે કે તમારે કયા કયા કામ કરવાના છે, તો એ પણ આપણને દેખાડવામાં આવશે આગળ. હવે જો આગળનો પેરેગ્રાફ, ધ ફંક્શન ઓફ ડ્રોન્સ ઇઝ ટુ ફર્ટિલાઇઝ ધ ક્વીન. હવે ક્વીન મતબાકીનું તો આપણે જોઈએ ઈંડા મૂકે છે બરાબર, એ એનું કામ છે. તો ડ્રોન મતબાકીનું કામ શું કયો શું કહે છે, ધ ફંક્શન ઓફ ડ્રોન્સ ઇઝ ટુ ફર્ટિલાઇઝ ધ ક્વીન. તેણે હંમેશા રાણી મતબાકી હોય ને એની જોડે જોડે રહેવાનું, એને સાથ આપવાનું. એ ડ્રોન કેન નોટ ગેટ ફૂડ ફોર હિમસેલ્ફ. આપણને બધાને ડ્રોન એટલે કોણ, જેન્ટ્સ બરાબર. જેન્ટ્સ માણસ કોઈ દિવસ પોતાનો ફરજ જાતે નથી બનાવતા, આપણે જાણે છે આપણા ઘરમાં આપણા પપ્પા છે કે આપણા ભાઈ છે એ કે પોતાના માટે જમવાનું જાતે નથી બનાવતા, પણ એ બીજા ઉપર ડિપેન્ડ હોય છે. ઇટ ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડ ઓન ધ વર્કર બેઝ. એવી જ રીતે ડ્રોન મતબાકી છે ને એ સંપૂર્ણ રીતે કોની ઉપર આધારિત હોય છે, વર્કર બેઝ ઉપર પૂરેપૂરો આધાર રાખે છે. ધ ડ્રોન હેઝ નો બાસ્કેટ ઓન ઇટ્સ લેગ્સ ટુ કલેક્ટ ધ પોલન એન્ડ ઇટ્સ માઉથ હેઝ નો પાર્ટ ટુ સક નેક્ટર. કે જે ડ્રોન મધમાખી હોય ને, જે પણ માખી ડ્રોન હોય છે તેના પગની નીચે નાના નાના બાસ્કેટ હોય છે, વર્કર બીઝમાં હોય છે પણ આનામાં ન ડ્રોન મધમાખીમાં હોતા નથી, કે જેના કારણે તે ફૂલોમાંથી પોલન એટલે પરાગરજ બરાબર, સુંદર જે સ્વીટ હોય ને રસ એને ચૂસી લાવવાનો. અને હેઝ નો પાર્ટ ટુ સક, અને એના મોઢામાં એક એવો ભાગ પણ નથી કે જેનાથી અંદરથી સારા એવા રસ, સ્વીટ લિક્વિડ ફાઉન્ડ ઇન ફ્લાવર્સ, ફ્લાવરમાં જોયેલો જે સારામાં સારો રસ છે ને તેને સક એટલે ખેંચવા મોઢેથી પોતાના અંદર લેવો, એ પણ અવયવ શરીરમાં એના નથી, એટલે નર મધમાખી આવું કંઈ જ કામ કરી નથી શકતા. ડ્રોન્સ ડુ નોટ વર્ક એટ ઓલ. અને નર મધમાખીને આખો દિવસ જાણે કંઈ કામ જ નથી હોતું, માત્ર એને ક્વીન મધમાખીની પાછળ પાછળ ફરવાનું, પીછો કરવાનો, અથવા એ જ્યારે ઉડીને જતા હોય ને ત્યારે ઉડ્ડયનમાં એની સાથ સહકાર આપે, જોડે રહેવાનું એની જોડે. ધે જસ્ટ પ્લે અરાઉન્ડ ફ્લાય આઉટ ઇન ધ મિડલ ઓફ ધ ડે ચેઝિંગ ધ યંગ ક્વીન એન્ડ મેચિંગ વિથ હર ઇન ફ્લાઇટ. તેનું કામ શું છે, માત્ર આખો દિવસ આજુબાજુમાં ઉડવાનું બરાબર, ફ્લાય આઉટ ઇન ધ મિડલ ઓફ ધ ડે. અને આખો દિવસ યુવાન કોઈ મધમાખી હોય, નાની મધમાખી, એની પાછળ પાછળ ચેઝિંગ એટલે પીછો કરવાનો, એની પાછળ પાછળ જવાનું. એન્ડ મેટિંગ, મેટિંગ એટલે સહકાર આપવો, જેમ કે બે હોય પતિ પત્ની બરાબર, પતિ પત્ની પહેલાં જેમ કે કોલેજમાં ભણતા કે જોડે જોડે રહેતા હોય ને, સહકાર આપવો, સાથ આપવો, તો એને મેટિંગ કહેવાય, એકબીજાના સહાયકાર બરાબર. તો યંગ ક્વીન એન્ડ મેટિંગ વિથ હર ઇન ફ્લાઇટ, એ જ્યારે ઉડે છે ને ત્યારે છેક સુધી એની જોડે જોડે રહેવાનું અને એની પાછળ પાછળ ફરવાનું. વર્કર બી સ્પેન્ડ દેર હોલ શોર્ટ લાઈફ ઇન ટાયરલેસ લેબર. કામદાર મધમાખી જે છે એની તો આખી જિંદગી જોઈએ ને તો કેવી છે, કંટાળા રહી અથવા બિચારીને કંટાળો જ આવે, થાકી જ જવાનું અને કામ કર્યા કરવાનું. ધે હેવ નો ચાઇલ્ડહુડ. આ પ્રશ્ન ખાસ યાદ રાખો, ધે એટલે કોણ, એ વર્કર બેઝ, વર્કર બેઝ જે મધમાખી છે ને તેને બાળપણ જેવો કોઈ ભાગ હોતો જ નથી, એના જીવનમાં બાળપણ છે જ નહીં. ફ્રોમ ધ થર્ડ ડે ઓફ ધેર લાઈફ, તમે યાદ રાખજો એ જન્મે છે ને એના ત્રીજા દિવસથી, દે હેવ ટુ ક્લીન ધ વોલ્સ એન્ડ ફ્લોર્સ આફ્ટર ધ યંગ બીસ ગો આઉટ. જ્યારે મધપુડામાંથી યુવાન બધી કામદાર મધમાખીઓ ઉડીને જતી રહે એના કરતાં મોટી, ત્યારે તેણે તેનું ત્રીજા દિવસે શું કામ હોય છે કે મધપુડાની જે આ બધી દિવાલો ખરાબ થયેલી હોય ને એ દિવાલોને બધાને સાફ કરવાની, તે કામ એનું એ છે ત્રીજા દિવસે. ફ્રોમ ધ ફોર્થ ડે, અને ચોથા દિવસે તે બીકમ હાઉસ બીસ, ચોથા દિવસે તેઓ હાઉસ બી બની જાય છે. એન્ડ ફીડ અધર બીઝ વિથ હરી એન્ડ પુલન, અને વર્કર બી બની ગયા પછી તેઓ આ મધમાખીઓની સાથે દૂર દૂર સુધી ખેતરોમાં ઉડે છે અને પરાગરજને તેના મુખમાં લાવે છે એ લોકો. ફ્રોમ ધ સેવન્થ ડે, અને સાતમા દિવસે, ધે સ્ટાર્ટ પ્રોડ્યુસિંગ રોયલ જેલી. તેમના શરીરમાંથી એક સારામાં સારો પદાર્થ છે રોયલ જેલી, તે અંદરથી ઉત્પન્ન થાય છે. ફ્રોમ 12-18 ડેઝ તે ડેવલપ વેક્સ પ્લાન્ટ સેન્ટર, અને 12-18 દિવસની અંદર તો તેઓ પેલો મધપૂડો બનાવવામાં આવે છે ને એ મધપૂડો બનાવવાનું પણ શીખી જાય છે. અને એક મસ્ત વર્કર છે, એ મધપૂડો શેમાંથી બનાવે છે, લોકો રોયલ જેલી જે એમના શરીરમાંથી ઉત્પન્ન થાય છે ને તેમાંથી જે લોકો પોતાની લાળ દ્વારા મધપૂડાને બનાવતા હોય છે.
અને 12 થી 18 દિવસમાં તો એને એ કામ બહુ સરસ આવડી જાય છે. ઓન ધ બિલ્ડિંગ ઓફ ધ હનીકોમ, બરાબર, તે તેમને ક્યારે મદદરૂપ થાય છે હનીકોમ બનાવવા માટે. ફ્રોમ 15 to 18 ડેઝ દે બીકમ ફિલ્ડ બેડ્સ, અને 15 થી 18 દિવસમાં તેઓ ખેતરોની મધમાખી તરીકે ઓળખાતી થાય છે. નાવ તે ફ્લાય ટુ એક્સપ્લોર એન્ડ કલેક્ટ નેક્ટર એન્ડ પોલન. હવે તેમણે નેક્ટર એટલે ફૂલો અને પેલી પરાગરની શોધમાં દૂર દૂર સુધી ઉડીને જવાનું હોય છે. દે કલેક્ટ લાર્જ ક્વોન્ટિટી ઓફ પોલન, તેઓ લાખોની સંખ્યામાં પરાગરને પોતાના જે બે પગ હોય પાછળના એની નીચે જે બાસ્કેટ હોય એમાં ભરીને લાવે છે. લાખોની સંખ્યામાં એટલા નાના નાના હોય છે. મેક ઇટ વિથ વિથ સાલિવા, સાલિવા એટલે મોઢામાં જે આપણી લાળ હોય ને એ લાળ સાથે તેઓ તે બધાને ભીના કરે છે. મિક્સ નેક્ટર ઇન્ટુ ઇટ, ત્યાર પછી તેને એકબીજામાં ભેળવવામાં આવે છે પેલા સ્વીટ લિક્વિડ સાથે તેમના શરીરમાંથી નીકળતા. દેન દે પ્લેસ ઇટ ઇન સ્પેશિયલ હોલો ઓર બાસ્કેટ્સ ઇન ધેર હિન્ડ લેગ્સ, ત્યાર પછી તેમના પાછળના પગ દ્વારા તેઓ યોગ્ય રીતે આ જ મિશ્રણને મધપૂડાના ખાલી જે ભાગ હોય ને એ ભાગમાં મૂકે છે કે જેથી એમાંથી સુકાય. જ્યારે તે લોકો લાવે છે આ મધમાખીઓ ફૂલોમાંથી ત્યારે એની અંદર પાણીનો ભાગ ઘણો બધો રહેલો હોય છે. ટુ બાસ્કેટ કન્ટેન અરાઉન્ડ 4 લાખ ગ્રેન્સ ઓફ પોલન, તમે વિચાર કરો બે બાસ્કો એક હોય ને મધમાખીના બે પગની નીચે એની અંદર 4 લાખ છે પરાગરજ મળી શકે છે અંદર, એટલા નાના નાના હોય છે. ઇન ધોઝ બાસ્કેટ્સ ઓર હની સ્ટમચ એક્સેસ વોટર ઇઝ એબ્સોર્ટેડ, આની અંદર વધારાનું એક પાણી રહેલું હોય છે, પાણીનો થોડો ભાગ હોય છે. એન્ડ ટુ દેટ મિક્સચર એન્ઝાઇમિન્સ એન્ડ ઓર્ગેનિક એસિડ આર એડેડ ફ્રોમ ધ બેઝ બોડી, ત્યાર પછી જે અન્ય મધમાખીઓ છે આ મિશ્રણમાં પોતાના શરીરમાંથી કેટલોક એસિડને ઉમેરે છે અને આ મિશ્રણમાંથી પાણીને સૂકવવાનો પ્રયત્ન કરતી હોય છે મધમાખીઓ. ધીસ થિક મિક્સચર ઇઝ ગીવન ટુ ધ હાઉસ બીસ, આ મધમાખીઓ આટલું કામ કરીને બીજા દિવસે સવાર પડતાની સાથે ફરીથી બીજી પરાગરજ લેવા માટે ઉડવાની શરૂઆત કરે છે, બરાબર, કે ફૂલો પાસે જવાનું. અને એ દરમિયાન તેઓએ બનાવેલું જે આ મિશ્રણ છે ને તે મિશ્રણ કોને આપે છે, વર્કર બીસ, જે ઉડવીને આવવાની નથી તેમની સાથે નાની નાની છે એ 3-4 દિવસની મધમાખી હોય ને તેમણે ત્યાં રહીને આ મિશ્રણને સાચવવાનું છે. અને તેમણે તેની સાથે શું કામ કરવાનું છે, ધીસ થિક મિક્સચર ઇઝ ગીવન ટુ ધ હાઉસ બીસ, એટલે ત્યાં રહેતી મધમાખીને આપવામાં આવે છે. હાઉસ બીસ એટલે એ મધપુડામાં રહે ને તે. દે અગેન સ્ટોર ઇટ ઇન ધેર હની સ્ટમસ એન્ડ અગેન ધેર ઇઝ સેમ કેમિકલ પ્રોસેસ, તેઓ પણ પોતાના શરીરમાંથી કંઈક આવું લિક્વિડ છે એનો ઉમેરો કરે છે અને પેલી મધમાખીએ કરી હતી ને એવી સેમ પ્રોસેસ તેઓ પણ કરે છે. ધેર આફ્ટર ધ હાઉસ બી ફાઇન્ડ્સ એન એમ્પ્ટી સેલ ઇન ધ હનીકોમ, ત્યાર પછી તેઓ જુએ છે કે મધપુડામાં અમુક ખાના ખાલી છે, બરાબર, પેલી મધમાખીઓ ઉડી ગઈ એટલે ઘણા બધા ખાના ખાલી છે, તો એ ખાનાની અંદર આ મધપુડ જે એમણે બનાવ્યું છે ને મધ તેને એ મિશ્રણને પછી એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ મૂકે, એટલે શું થાય પાણીનો ભાગ કોરા ભાગમાં અડે ને એટલે શોષાઈ જાય થોડું થોડું પાણી. એન્ડ ડિપોઝિટ ધ નેક્ટર ધેર, અને આ મિશ્રણને એક જગ્યાએથી બીજી જગ્યાએ ડિપોઝિટ એટલે કે મૂકતા હોય છે. ઇટ ઇઝ સ્ટીલ નોટ મની, પણ હજુ સુધી આ મધ બનેલું કહેવાય નહીં. કેમ, તો નેક્ટર કન્ટેન્સ 40 to 80% ઓફ વોટર ઇન ઇટ, કારણ કે આ મિશ્રણની અંદર હજુ પણ 40 થી 80% ભાગ પાણીનો રહેલો છે. વેર એઝ હની હેઝ ઓનલી 18 to 20%, જ્યારે તમે કોઈ પણ જગ્યાએથી મધ લાવો છો ને બજારમાંથી લાવો છો કે કોઈ માણસ વેચવા આવ્યો છે એની જોડેથી લો છો તો એ મધની અંદર 18 થી માત્ર 20% જ પાણીનો ભાગ હોય છે. ધીસ નેક્ટર ઇઝ ટ્રાન્સફર્ડ ફ્રોમ વન સેલ ટુ અનધર ફોર સેવરલ ટાઈમ, અને આ જ મિશ્રણને વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવામાં આવતું હોય છે. મોર ઓવર અ ગ્રુપ ઓફ બીસ સ્પન ધેર વિંગ્સ એટ અ સ્પીડ ઓફ 4,600 times ઇન અ સેકન્ડ ટુ ઇવેપોરેટ વોટર. તમે વિચાર કરો મધમાખી છે, આપણે પંખા નીચે બેસીએ છીએ ગરમી લાગે માટે, બરાબર, પરંતુ મધમાખી અંદર રહેલા પાણીને દૂર કરવા માટે પોતાની પાંખો કેટલી ઝડપથી ફેર આમ હલાવે છે, તો એક સેકન્ડમાં એની પાંખો હલવાની ક્ષમતા 4,600 times એટલે વખત, એક સેકન્ડમાં 4,600 વખત પાંખ ફફડાવી
ઝડપથી કરી શકો. તમને ખબર છે એક સેકન્ડ પહેલાં કેટલી વાર લાગે છે, હજુ તો આપણે કંઈક બોલવા જઈએ ત્યાં તો એક સેકન્ડ સુધી થઈ જાય છે. આટલું ઝડપી કરે જેના કારણે શું થાય, ટુ ઇવેપોરેટ એટલે બાષ્પીભવન થવા માટે પહેલાં પાણીને ઉડવા માટે 10 નેક્ટર ટન્સ ઇન્ટુ ગ્રામ, જેના કારણે ધીમે રહીને પેલું મિશ્રણ હતું ને તેમાં ફેરવાઈ જાય છે મધમાં. ત્યાર પછી હિયર આર સમ અધર અમેઝિંગ ફેક્ટ્સ અબાઉટ હનીબીસ. તમને કદાચ અત્યાર સુધીમાં ક્યારેય નહીં ખબર હોય એવી કેટલીક બાબતો તમે અત્યારે હવે જાણશો, એ જાણીને કદાચ તમને નવાઈ પણ લાગશે. હવે કઈ બાબત છે આપણે જોઈએ તો દે હેવ એ વન્ડરફુલ કોમ્યુનિકેશન સિસ્ટમ. આપણને ખબર છે મધમાખીઓ એકબીજાની સાથે છે ને વાતો કરતી હોય છે, એટલે કે એકબીજાને કોમ્યુનિકેશન સિસ્ટમ પણ હોય છે વાત કરવાની, પણ એમની ભાષા આપણને નથી આવડતી. ધ એક્સપ્લોરર બીઝ ટેલ ધેર સિસ્ટર્સ અબાઉટ ડિરેક્શન એન્ડ ડિસ્ટન્સ ઓફ ફ્લાવર્સ થ્રુ ડિફિનિટ મૂવમેન્ટ્સ વિચ વી કેન કોલ ડાન્સ. તો જે મધમાખી જોઈએ છે અથવા તો ઉંમરમાં થોડીક મોટી છે એ મધમાખીને ખબર છે કે મારે આ ફ્લાવર સુધી જવા માટે એની કેટલું ઉડવાનું છે, દૂર સુધી જવાનું છે. જ્યારે એની સાથે રહેલી અન્ય કેટલીક નાની મધમાખી હોય ને તેમને ખબર નથી હોતી, તો તે પોતે એક ડિફિનિટ મૂવમેન્ટ એક પ્રકારની મૂવમેન્ટ કરે છે વિક, જેને આપણે ડાન્સ કહીએ છીએ. એ પોતે ઉડતા ઉડતા એ રીતનું વર્તન કરે ને તો બીજી મધમાખીઓને ખબર પડી જાય છે કે કેટલી દૂર રહેલું છે તેમનાથી ફૂલોને, એટલે પણ એ પણ એક વાતચીતની ભાષા છે. પછી અ રાઉન્ડ ડાન્સ સજેસ્ટ ધેટ, આ ટ્રુ ફોલ્સમાં પૂછાયા બધા વાક્યો, ફ્લાવર આર ક્વાઇટ નિયર. જો તે ગોળ ગોળ ડાન્સ કરે તો સમજી લેવાનું કે ફૂલો બહુ જ નજીકમાં છે. ધ સફલ ડાન્સ સજેસ્ટ ધેટ ધ બીઝ શુડ બી રેડી ફોર અ લોંગ ફ્લાઇટ. અને કોઈ મધમાખી માની લો કે આડોડો ગમે તેમ ડાન્સ કરે તો એ જોઈને સમજી જવાનું બીજી મધમાખીઓ કે ભાઈ આપણે જ્યાં સુધી જવાનું છે ને ઘણું બધું દૂર છે, એટલે આપણે લાંબુ ઉડ્ડયન કરવા માટે તૈયાર થઈ જવાનું છે. સર્ટેન અધર મુમેન્ટ્સ આર ઓલ્સો યુઝડ ટુ ઇન્ડિકેટ ઇવન ધ ડિરેક્શન ઓફ ધ નેક્ટર સોર્સ ઓફ ફ્લાવર્સ. જ્યારે બીજી કેટલીક બાબતો છે તે પણ આપણને ફૂલોની દિશા છે અને દરેક વસ્તુનું સૂચન કરે છે એમની મૂવમેન્ટ દ્વારા, એટલે બોલતી નથી તેમ છતાં તેમનું હલનચલન જ બતાડે છે કે તેઓ શું કહેવા માગે છે. ત્યાર પછી છે હવે વર્કર, આ જે બીજ છે ને એની આંખો વિશેની વાતો આપણે જોઈએ. તો નાઉ લેટ્સ લુક ઇન ટુ ધેર આઈઝ. તમે કોઈ દિવસ મધમાખીની આંખોમાં જોયું હોય ને તો ખ્યાલ આવશે, આપણે એક તો મધમાખીથી નિભાઈએ ડરીએ તો પછી ક્યાં આંખો જોવાની. બીઝ હેવ 5 આઈઝ, આપણને ખબર નથી પણ મધમાખીને 5 આંખો હોય છે. ટુ કમ્પાઉન્ડ વન્સ, એટલે કે 2 આંખો એકદમ ભેગી જ હોય છે એન્ડ 3 સિમ્પલ વન, અને 3 આંખો અલગ અલગ હોય છે. ધ સર્ફેસ ઓફ એ કમ્પાઉન્ડ આઈ ઓફ એ વર્કર બી હેઝ નિયરલી 5000 હેક્ઝાગોનલ ફેસેટ. તો જે વર્કર બી હોય ને આ મધમાખીની આંખમાં આપણને 5000 બરાબર હેક્ઝાગોનલ ફેસેટ્સ, એટલે આંખોમાં જે ષષ્ઠકોણાકાર આવા પાસા હોય ને, નાનામાં નાના ઘણી આવા પાસા કેટલા હોય છે, 5000 હેક્ઝા એટલે ષષ્ઠકોણાકારના 5000 હોય છે. જ્યારે બ્રોન્ઝ હોય ને એમની આંખોમાં 8000 હોય છે. બટ સરપ્રાઇઝિંગલી બીઝ આર ઓવર ઇન આઈડેન્ટિફાઈંગ કલર્સ. પણ આપણે એક વાત જાણીને બહુ જ આશ્ચર્ય થશે, મધમાખીને છે ને કલર ઓળખતા આવડતું જ નથી. ધે કેન આઈડેન્ટિફાય બ્લુ યલો એન્ડ વ્હાઇટ કલર્સ ઓનલી. તે માત્ર ખાલી બ્લુ યલો અને વ્હાઇટ આ 3 કલરને જ ઓળખે છે. ધે કેન નોટ સી ધ રેડ કલર એટ ઓલ, જ્યારે લાલ કલર તો એમને ક્યાંય દેખાતો જ નથી. ધ ફેમસ સાયન્ટિસ્ટ ડાર્વિન સ્ટડીડ ધ બીઝ ફોર મેની યર્સ. અને ડાર્વિન જે મહાન વૈજ્ઞાનિક થઈ ગયો બરાબર, આપણે જે ઉત્ક્રાંતિ વાત છે ને એને જ આપેલો છે કે માણસોની ઉત્પત્તિ વાંદરામાંથી થઈ છે, આની શોધ કોણે કરી છે, ડાર્વિને જ કરેલી છે, એને આપણે ઉત્ક્રાંતિ વાત કહીએ છીએ.
તો ઘણા સમય પહેલા તેણે આ મધમાખીઓનો અભ્યાસ પણ કરેલો છે એન્ડ સેટ ધેટ ઓનલી અ સ્ટુપિડ પર્સન વુડ નોટ બી કન્વિન્સ્ડ બાય ધ સ્ટ્રક્ચર ઓફ એ હની. તે કે છે એક મૂર્ખ માણસ હોય ને એ જ કહેશે કે મેં મધ ઉડાડીને જોયો નથી. કારણ કે તમે કેટલી જગ્યાએ જ્યાં જુઓ ત્યાં તમને ઉનાળા ઋતુમાં બધાને મધપૂડા જોવા મળે છે. કેટલીક વાર તો ગામડા કે ત્યાં જાઓ તો તમને ઝાડ ઉપર કે જૂના મકાનોમાં બહુ જ તમને જોવા મળે છે. એટલે કોઈ મૂર્ખ માણસ જ કહી શકે કે મેં હજુ જોયો જ નથી. બીસ ઇન્વેન્ટેડ એન એન્જિનિયરિંગ સ્કિલ ઓર ઓફ બિલ્ડિંગ એ હાઉસ. આપણે તો કોઈ મકાન બાંધવું હોય ને તો એન્જિનિયરની જરૂર પડે છે કે ભાઈ તમે માપ લો અને એમને કહો કઈ રીતે મકાન બાંધવાનું છે ત્યારે એમના હાથ નીચેના કારીગરો કામ કરે છે. જ્યારે મધ બાકીને તો કોઈ આવી સ્કિલની જરૂર જ નથી. સ્કિલ વગર પણ એ સરસમાં સરસ મધપૂડો બનાવે છે અને તે કેટલી હોશિયાર હોય છે. જગ્યા જેટલી પણ હોય ને ઓછામાં ઓછી નાની કે એ બધી જગ્યાનો સુંદર ઉપયોગ કરીને મોટો મધપૂડો બનાવો એ એની હોશિયારી છે. દે યુઝ ધ મિનિમમ અમાઉન્ટ ઓફ બિલ્ડિંગ મટીરિયલ અને ઓછામાં ઓછી પોતાની વસ્તુઓને વાપરે છે ટુ ક્રિએટ મેક્સિમમ અમાઉન્ટ ઓફ સ્પેસ અને વધારેમાં વધારે જગ્યાનો ઉપયોગ કરવો તેની એક આવડત છે. એટલે વર્કર ઓફ વન્ડરફુલ વર્કર્સ એટલે કે કયા કયા છે તેમાં ત્રણ છે. ક્રિએટ બ્રોન્ઝ વર્કર બેઝ અને દરેકના કામ આપે છે અને એ પણ સમજાયું છે ખાસ કે કયો કલર છે જેને ઓળખી શકતી નથી, કેટલા પાસા હોય છે આંખોમાં કોનામાં તે પણ બધું જ તમે ધ્યાનમાં રાખશો તો જ તમને ખ્યાલ આવશે કે વર્કર બી કોણ છે, ડ્રોન કોણ છે અને ક્વીન મધમાખી શું છે. એટલે જ્યાં સુધી આપણે એના માટે આપણે કોઈ બીજને પકડીને પછી જોવાની જરૂર નથી કે જાણવાની જરૂર નથી બરાબર. આપણને કરડે છે બધાને ખબર છે કે મધમાખી શું કરે છે તો આ બધાથી જ દૂર રહેવાનું છે. આમાંથી પણ તમને પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ જ પૂછાય છે પણ થોડુંક તમે જાણતા હશો તો બહુ સારી રીતે તેને લખી શકશો. આગળના વિડીયોમાં આપણે આનાથી આગળ જોઈશું અને ક્લાસ હોમવર્કમાં આ જ પાઠ એકવાર ફરીથી જોઈ લેજો બધા.